તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? સુમિત્રાબેન અરવિંદભાઈ પટેલ. સુમિત્રાબેન અરવિંદભાઈ પટેલ. અને તમારું ગામ? ખેરગામ. ખેરગામ, ઓકે. એટલે તાલુકો ખેરગામ અને જિલ્લો નવસારી. નવસારી. અને આજે જે તમારી પાસે અમે આવ્યા છીએ તો અમને એવી વાત મળી છે કે તમને ઘણી બધી તકલીફો હતી, ઘણી બધી બીમારીઓ હતી. તો શું શું બીમારી હતી અને કેટલા સમયથી હતી એ થોડીક માહિતી આપો. મને વર્ષ દોઢ વર્ષ થઈ ગયું હશે. શરીરમાં એકદમ નબળાઈ હતી ને માથું કે બધું જ એમ હાથ પગમાં શક્તિ જેવી હોય ને એવું લાગતું એમ. બરાબર. ને આમ ગળામાં પણ થોડી તકલીફ હતી એમ. ઓકે. એટલે એક તો ગળાને તકલીફ હતી, બીજું માસિક ધર્મની સમસ્યા હતી, ત્યાર પછી બીજું શરીરમાં નબળાઈ હતી. ઓકે. આટલી તકલીફ તમને હતી તો તમે એ દૂર કરવા માટે શું કરતા ઉપચાર રૂપે? પહેલા મેં ડોક્ટર પાસે વલસાડ ગયા. હા. ગળાના ડોક્ટર પાસે પહેલા બતાયા, એના કારણે કંઈક હશે એમ કરીને. હા. કંઈક છે એવું લાગે મારા ગળામાં એમ. હા. તો પછી બતાવ્યું તો તે લોકો પણ ચેક કર્યું એટલે વધારે ખર્ચા કરવાની તકલીફ નહીં મળે એમ કીધું એ લોકોએ. ચેક કર્યું પછી અમે બધું તપાસ કરવાના હતા. ઓકે. પછી ડોક્ટરે કીધું કે ખોટા ખર્ચા ન કરો એમ કે એસિડિટીને કારણે એવું થાય એમ. બરાબર છે. પછી એમણે દવા આપી? દવા આપી એસિડિટીની. તો મને પછી ગભરાટ થવા લાગી. ઓહો. ગભરાટ થાય. એક બે વાર આ બાજુ આમ નાના દવાખાને ગયા એમ. ત્યાં પણ ઇન્જેક્શન ને એવું એ આપે એટલે થોડી વાર સારું લાગે એમ. બરાબર. પણ પછી પાછું મહિનો દોઢ મહિનો આ પીરિયડમાં થવા નહીં ત્યારે પાછું આવું થાય મને. બરાબર. હા. તો પણ પછી અમે પાછા ગળાવાળા ડોક્ટર પાસે ચીખલી ગયા. હા. બીજી વાર. હા. ત્યાં બતાવી એમ. બરાબર. ત્યાં પણ લોહી ઓછું ને કારણે એવું થાય એમ. ઓકે. લોહીના ઇન્જેક્શન આપ્યા. હા. ત્યાં પણ ફરક નથી લાગ્યો મને. બરાબર. આવું કેટલો સમય તમે કાઢી નાખ્યો? એટલે દોઢ વર્ષ ઉપર. દોઢ વર્ષ ઉપર કાઢી નાખ્યો. તો ગળામાં શું તકલીફ થતી તમને? ગળામાં મને એમ ગભરાટ જેવી થઈ. ઓકે. આવું મહિનામાં એક બે વાર એવું થાય મને. ગભરાટ થાય. હા. અને ખોરાક લેવાનું કેવું? ખોરાકમાં આમ એમ ખોરાક લઈ એટલે અડિયા જેવું કરે એમ, કઈ ગળામાં હોય એવું એમ. ઓકે. અને બીજું તમે ઓડકાર માટે કઈ કહેતા? ઓડકાર માં ખૂટતા એમ છૂટા નીકળે નહીં આમ. ઓકે. એટલે પૂરો ઓડકાર નહીં નીકળે? નહીં નીકળે. બરાબર. એટલે દબાઈ જાય ઓડકાર પાછું ગળામાં. એટલે ગળામાં કઈક તો પ્રોબ્લેમ હતો. હા. પણ તમે રિપોર્ટ એના કઢાવ્યા કે નહીં? પછી ડોક્ટર પાછા કીધું કે હવે થાઇરોઇડ નું કઈક હોય એવું લાગે. ઓકે. પછી રિપોર્ટ કઢાવવાના જ હતા. થાઇરોઇડ ની શક્યતા હોય એવું સંભાવનાઓ હતી, રિપોર્ટ કઢાવવાના હતા પણ કઢાવ્યું નહીં. બીજું માસિક ધર્મ ના શું પ્રોબ્લેમ હતા તમને? માસિક એકદમ આવવાના ટાઈમે મને ગભરાટ જ થવા લાગી જાય. બરાબર. પછી ચાર પાંચ દિવસ વહેલું મોડું આવે એમ. એટલે એ આવવાનું હોય ત્યારે ગભરાટ થવા લાગી જ જાય. ઓકે. આ કેટલા સમયથી તકલીફ હતી? આ મને વર્ષ એક તો થઈ ગયું ત્યારે મેં સોનોગ્રાફી કરાવેલી. ઓકે. એની પણ ચેક કરાવેલું, લેબોરેટરી બી કરાવેલી એમ. તો શું કહેતા એમાં? તેમાં પણ એમ કઈ બતાવ્યું નોર્મલ. હા, નોર્મલ જ છે. બરાબર. હવે આ બધી સમસ્યાઓના કારણે શરીર કમજોર થઈ ગયું. કમજોર એકદમ પાતળું જેવું થઈ ગયું. પછી કામકાજ કરવામાં કેવું થતું? આમ કામ જ નહીં થવા કરે. ઓકે. એટલે ઘરનું જે કામકાજ હોય એ થતું નહીં હતું. બરાબર. એટલે રસોઈ કરવાનું કે પછી બીજું? એકદમ નબળાઈ જેવી આવે એટલે થાય જ નહીં. તો ત્યારે કોણ કરતું કામકાજ? મારી બેબી છે એક. ઓકે. એ બધું કરી લેતા એમ? કરી લે. બરાબર. તો આટલી બધી તકલીફ તમને હતી અને ઘણા બધા હોસ્પિટલમાં પણ તમે બતાવ્યું અને ત્યાં પણ કોઈ નિદાન ચોક્કસ એવું મળ્યું નથી કે આ પ્રોબ્લેમ છે તમને. બરાબર. અને એવા સંજોગો હતા તમારે રિપોર્ટ કાઢવાના જ હતા પણ રિપોર્ટ કાઢાવ્યો નથી. તો રિપોર્ટ ન કાઢવાનું શું કારણ? પછી આ નિલેશભાઈ એક દિવસ મારી ઘરે આવ્યા, મારા પપ્પા. નિલેશભાઈ એટલે અહીંયા જે તમારા બાજુમાં બેસેલા છે આ? હા. આ ભાઈ તમારા ત્યાં આવેલા? ઓકે. પછી? પછી એ લોકો આ બધી વાત પ્રોડક્ટની કરવા લઈ ગયા એમ. તો પછી મારા પપ્પાએ કીધું કે મારી બેબીને આવી તકલીફ છે. હા. કઈ પ્રોડક્ટ થોડું બતાવજો. એક મિનિટ. હા, એક મિનિટ, વાંધો નહીં. આ જે આ પ્રોડક્ટ છે આજ ને? ઓકે. નેચરામોર ફોર વુમન અને ન્યુટ્રલ લીવર અને હર્બલ ડેન્ટલ પેસ્ટ. આટલી વસ્તુ તમારા ઘરમાં વપરાય કેવી રીતે લેતા? પહેલા તો એ થોડી વાત કરો. કેવી રીતના લેતા? સવાર સાંજ બે ટાઈમ? હા, બે ટાઈમ લેતા. ઓકે. અને ખાલી પેટે કે? ખાલી. ઓકે. અને દૂધમાં, પાણીમાં?
પાણીમાં જ મેં તો પીધું, ગરમ પાણીમાં. ઓકે, હુફાડું પાણીમાં તમે? હુફાડું પાણીમાં. ઓકે, લેતા સવાર સાંજ બે ટાઈમ. તો શરૂઆતમાં તમને આ વસ્તુ લીધી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે આનાથી સારું થશે એમ? પણ એકવાર અજમાવી જોઈએ આપણે આટલી. ઓકે, અજમાવી જોઈએ, ટ્રાય કરી જોઈએ એમ કરીને તમે લીધું. તો મતલબ અત્યારે રિપોર્ટ કાઢવાનો પૈસા ખર્ચાય છે, પણ આ ચાલો ને ટ્રાય કરીએ એમ. ઓકે, તો આટલા પૈસા એટલે કેટલા ખર્ચા કર્યા અંદાજે? અંદાજે 15-20 તો થઈ ગયા છે, એનાથી ઉપર ગયા. 20,000 થી વધારે ખર્ચો થઈ ગયો હોય, પણ એનાથી ઓછો તો નહીં જ હોય. અને નેટસર્ફ ની જે પ્રોડક્ટ છે એ તમે કેટલા રૂપિયા ની લીધેલી? આ 3500 રૂપિયાની લીધી. 3500 રૂપિયા. ઓકે, એટલે જે કદાચ 20,000 થી વધારે ખર્ચો કર્યા પછી પણ જે રિઝલ્ટ નહીં મળેલું, અને એમાં આપણે 3500 રૂપિયામાં જ તમને રિઝલ્ટ મળી ગયું. અને જો માનો કે કદાચ અત્યારે તમને રિઝલ્ટ નહીં મળતે જે તે દવાઓ કરવા પછીથી, અને રિપોર્ટ તો કાઢવાના જ હતા, એટલે તમારે મહિને 5-10 હજાર રૂપિયા રેગ્યુલર કાઢવાની તૈયારી રાખવી પડશે. તો એ પૈસા પણ બચી ગયા ને. તો અત્યારે શરીરમાં કેવું છે હવે આ વાપર્યા પછીથી? સારું છે, મતલબ અત્યારે બધું કામકાજ કરી શકો? બરાબર. હવે તમારે બેબી મતલબ મદદ કરે તો અલગ વસ્તુ છે, પણ એવું નથી કે એમણે જ કરવું પડતું. એ સિવાય બીજું તમે કીધું કે ગળાનો જે પ્રોબ્લેમ હતો, અડધા જ ઓડકાર આવતા કે પછી ગળામાં કઈ કટકી ગયું છે એવું લાગતું, હવે કેવું? હવે સારું છે, ને ઓડકાર બી ખુલ્લા નીકળે. બરાબર. અને માસિક ધર્મની જે સમસ્યા હતી એમાં બરાબર થઈ ગયું? ઓકે. તો આટલા તમને મતલબ ફાયદા થઈ ગયા આ પ્રોડક્ટ વાપરવાથી. તો કેટલા સમય વાપર્યા પછી તમને આ રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું? આ 15-15 દિવસમાં મને થોડું થોડું સારું લાગવા માંડ્યું એમ. 15 દિવસ આ પ્રોડક્ટ વાપરી અને ધીમે ધીમે 15 દિવસ પછી તમને રાહત થવાની શરૂઆત થઈ ગઈ. બરાબર છે. તો ઘણા બધા બહેનો ભાઈઓ આજે આવી નાની મોટી બીમારીઓમાં સપડાયા હોય, પણ જ્યારે રિપોર્ટ કાઢે ત્યારે ખબર પડે કે ખરેખર બહુ મોટી બીમારીમાં અમે સપડાઈ ગયા છે. તો આવા દરેક ભાઈઓ બહેનોને તમારે શું સલાહ આપવી છે આ પ્રોડક્ટ વિશે, શું કહેવું છે એમને? કઈ નહીં, આ પ્રોડક્ટ વિશ્વાસ કરીને વાપરવું જોઈએ. તમે તો ખાલી ટ્રાય કરવા માટે લીધેલું, પણ વિશ્વાસ કરીને જો વાપરે તો એને 100% રિઝલ્ટ મળી શકે. બરાબર. તો અત્યારે આમ જોવા જઈએ ને તો આપણા દેશની અંદર કે આપણા સમાજમાં આવી ઘણી બધી બીમારીઓ આજે દરેક વ્યક્તિને ઘરમાં છે જ, પણ કદાચ શંકાના કારણે એ વ્યક્તિઓ આ વસ્તુનો નથી સ્વીકાર કરતો. નેટસર્ફ કંપનીની જે નેચરામોર રેન્જની હેલ્થ કેરની પ્રોડક્ટ છે, પણ જો આ વિડીયો જોયા પછી પણ એમને કદાચ એવું થાય કે યસ, મને આ વસ્તુ જોયા પછી થોડુંક મારા મનમાં પ્રશ્નો છે અને પ્રશ્નો દૂર કરવા હોય, તો એ લોકો કોન્ટેક્ટ કરી શકે. એના માટે નિલેશભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો કે જેથી કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે અને મનમાં નાના મોટા પ્રશ્નો હોય દૂર કરી શકે. તો તમારો નંબર બોલો. 9393165634352. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.